પલસાણા કોર્ટમાં ભેંસની ખરીદી બદલ આપેલા 1.80 લાખના ચેક રિટર્ન થવા ચાલી ગયેલા કેસમાં નામદાર કોર્ટે બારડોલી તાલુકાના મોટાના વેપારી તકસીરવા ઠેરાવે 3 માસની સાદી કેદ અને વળતર પેટે 1.80 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે. બારડોલી તાલુકાના મોટા ગામ ખાતે રહેતા જગદીશ નવીન પાઠક નામના વેપારીએ પલસાણા ખાતે રહેતા પશુપાલક વાઘેલા દંપતિ પાસે સન 2019ના જુલાઈ મહિનામાં 4 ભેંસ ખરીદી હતી, જેના અવેજ પેટે રૂપિયા 1.80 લાખના ચેકો આપ્યા હતા. જો કે વાઘેલા દંપતિએ ચેકો બેંક એકાઉન્ટમાં જમા કરાવતા તે રિટર્ન થયા હતા. તે અંગે પલસાણા જ્યુડિશિયલ કોર્ટમાં દાવો કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા ફરિયાદી પક્ષી દલાલો ગ્રહ રાખીને જગદીશ પાઠકને કસૂરવાર ઠેરાવી 3 માસની સજા અને અવેજ પેટે 1.80 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે અને જો રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ 1 માસની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. મારું નામ એડવોકેટ મુકેશ મુથા છે. હવે આ કે એક કેસ બનેલો 138ના કેસો લગભગ રોજ બનતા રહે છે. ચેક રિટર્ન ઘણા લોકોના થાય છે અને જેના કારણે નામદાર કોર્ટમાં કેસો થાય છે. હવે આ કેસની મુખ્ય હકીકત એવી છે કે આ કામના આરોપી જગદીશભાઈ નવનીતભાઈ પાઠક હતા, જેઓએ આ કામના ફરિયાદી સજુબેન પાસેથી 2019ના અરસામાં 4 ભેંસો ખરીદ કરેલી હતી અને જેના બદલામાં તેમના પેમેન્ટ પેટે 2 ચેકો આપેલા હતા. જે ચેકો ફરિયાદીએ તેઓને બેંકમાં વસૂલાત માટે રજૂ કરેલ અને તે ચેકો રિટર્ન થયેલ હતા, જેથીને ફરિયાદીએ તેઓને સ્ટેચ્યુટરી ડિમાન્ડ નોટિસ પાઠવેલી હતી અને જે પાઠવ્યા બાદ તેનો અમલ ન કરતા ફરિયાદી સજુબેન દ્વારા નામદાર પલસાણા કોર્ટમાં તેઓની વિરુદ્ધ 138ની ફરિયાદ કરવામાં આવેલી અને જે ફરિયાદ નામદાર કોર્ટમાં ચાલી જતા જેથીને આરોપીઓની દલીલ અને આરોપી પક્ષે તેઓનો બચાવ કરેલ અને ફરિયાદ પક્ષે એડવોકેટ બીટી પાનવાલા તથા મુકેશ મુથાની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે આરોપી જગદીશભાઈને 3 મહિનાની સાદી કેદની સજા તથા વળતર ફરિયાદીને વળતર રૂપે 1,80,000 ચૂકવવાનો હુકમ કરેલ હતો અને જો આ 1,80,000 ન ચૂકવે તો વધુ 1 માસની સજા આવો હુકમ કરેલ છે.